હવે મારો જવાબ સાંભળ. હું આ પરિવાર પર ગુસ્સો કરું છું એનું એકમાત્ર કારણ છે તું. કારણ તું છે મીરા. હું કારણ છું? હા, કારણ તું જ છે મીરા. તું જ કારણ છે, કારણ કે આ પરિવારે તારા જેવી નોકરાણીને માથા પર બેસાડી રાખી છે. એટલું જ નહીં, તારું એક મહારાણીની જેમ ધ્યાન રાખે છે. પણ આ ઘરની વહુ પર આખા ઘરનું કામ, આખા ઘરની જવાબદારીઓનો બોજ નાખી દીધો છે. જાનવરો જેવું વર્તન કરે છે. આવા ઘરમાં હું જે આગમાં બળી રહી છું એ આગમાં મારી બહેનને પણ હોમી દઉં? એટલે જ મારા મોઢામાંથી આ ઘર વિશે આટલી બધી ખરાબ વાતો નીકળી ગઈ. દિમાગ ના હોય, બુદ્ધિ ના હોય એવી રીતે દરેક બાબતે ઓવર ઇમોશનલ થઈને રિએક્ટ કરવા વાળા આ પરિવારને જોઈને મારું માથું પાકી જાય છે. મારી આ બધી વાતોમાં તને વિચિત્ર શું લાગ્યું બોલતો? અરે મીરા, એક સિમ્પલ વાત તારી સમજમાં નથી આવતી. તું એટલી બધી બોલી છે, હું તારો શું કરું મીરા? શટ અપ દીદી. શું કહ્યું તમે? એક સિમ્પલ વાત મારા મગજમાં નથી આવતી, હું તમને એટલી ભોળી લાગું છું? તમે સમજો છો હું એટલી ભોળી હોત તો હું તમને જે સવાલો કરી રહી છું એ કરતી હોત? હા, બીજું શું કહ્યું તું તમે? આ પરિવાર મને માથે બેસાડી રાખે છે એ બધું જોઈને તમારો જીવ બળે છે. નમ્રતા ભવિષ્યમાં આ ઘરની વહુ બની જાય તો એ પણ તમારી જેમ બડી બડીને મરી જશે, માત્ર એવું વિચારીને તમે એને અંધારા કૂવામાં ધકેલવા તૈયાર થઈ ગયા, પણ એને આ ઘરની વહુ બનાવવા માટે તૈયાર નથી. વાવ, સુપર સુપર દીદી, તમે મને શું સમજો છો? ક્યાંક તમે મને પાગલ વાગલ તો નથી સમજી રાખી ને? હા, ગમે તેવા જવાબ આપીને તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને એક નવી જ વાર્તા મને સંભળાવીને હું એને માની લઈશ એમ? હા, તમે કંઈ પણ બોલતા રહેશો ને બધું હું સાચું માની લઈશ એમ? વાવ, સારું છે સારું છે. હા, તમે કોઈ ખાસ મોટિવ સાથે આ ઘરમાં આવ્યા છો એ હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું. બોલો, જ્યાં સુધી હું તમારો મોટિવ જાણીશ નહીં ત્યાં સુધી હું તમને નહીં જવા દઉં. મોટિવ? આ તો શું બોલી રહી છે મીરા? તારી પાસે મગજ છે કે નહીં તને હજુ પણ સમજમાં નથી આવ્યું? હું કોઈ મોટિવ સાથે આ ઘરમાં કેમ આવું? અત્યારે તો તને આ ઘરમાંથી ભગાડવા સિવાય મારો બીજો કોઈ જ મોટિવ નથી. એટલે અત્યારે બધી બકવાસ વાતો કરીને મારું મગજ ખરાબ ન કર. ચાલ, બાજુમાં ખાસ, મારે જવું છે. તમે મારાથી બચીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છો ને દીદી? હા, જ્યાં સુધી તમે મારા સવાલોના જવાબ નહીં આપો ત્યાં સુધી હું તમને ક્યાંય નહીં જવા દઉં, કહ્યું ને મેં? તમને શું લાગે છે, હું તમને સરખી રીતે ઓળખતી નથી એમ? તમે પહેલી વાર આ ઘરમાં આવ્યા ત્યારથી હું જાણું છું તમે જેટલા સીધા દેખાવ છો એટલા છો નહીં, એ વાત મારા દિમાગમાં ઘર કરી ગઈ છે. અત્યારે પણ મને તમારા ઉપર ડાઉટ થઈ રહ્યો છે એનો મતલબ ચોક્કસ તમારા દિમાગમાં કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું છે. અરે, મેં તમને ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફ નથી આપી, તોય તમે મને આટલી નફરત કેમ કરો છો? મને આ ઘરમાંથી બને એટલું જલ્દી ભગાડવાનો, મને આ પરિવારથી દૂર કરવાનો પ્રયાસ કેમ કરી રહ્યા છો? હા,
કેમ? તમારી હકીકત સામે આવી જશે એટલે કે પછી તમારો આ ઘરમાં આવવાનો મોટિવ હું જાણી લઈશ એટલે. હા બોલો દીદી, સાચું બોલો. બોલો દીદી, શું મોટિવ છે તમારો આ ઘરમાં આવવાનો? હા બોલો. જો તમારો કોઈ મોટિવ નહોતો તો પછી તમે ખરાબ છો એ વાત મારા દિમાગમાં કેમ નાખી તમે? બોલો દીદી, કોઈ કારણ વિના તમે મારા લગ્ન નક્કી કરી નાખ્યા? કોઈ કારણ વિના તમે મને સિંગાપુર મોકલવાનો પ્લાન કરી નાખ્યો? બોલો દીદી, કોઈ કારણ વિના તમે તમારી બહેનને આ ઘરની વહુ બનાવવાની ના પાડી દીધી? તમારી મમ્મીની ઈચ્છાને રિજેક્ટ કરી નાખી? હા કોઈ કારણ વિના તમે આટલું બધું કરી રહ્યા છો? મીરા, તારા લગ્ન થવામાં હવે અડધો કલાક બાકી છે અને અત્યારે તું બધું શું કરી રહી છે? અહીંયાથી જતા પહેલા તારે મારી સાથે ઝઘડો કરીને જવું છે એટલે તું મારી સાથે આવું કરે છે ને? ક્યારની કહું છું જવા દે, તો વારંવાર મોટી મોટી કરીને મારું માથું ખાઈ ગઈ છે. જો છેલ્લી વાર કહી રહી છું, ચૂપચાપ મારા રસ્તામાંથી ખસી જા, નહીં તો હું શું કરીશ ને એ તું જાણતી નથી. શું કરી લેશો તમે? હા શું કરી લેવાના છો? વધારેમાં વધારે તમે ધક્કો મારીને જતા રહેશો એટલું જ ને? બસ એટલી નાની વાત માટે હું તમને છોડી દઈશ તમને એવું લાગે છે? નો વે. જ્યાં સુધી તમે મારા સવાલોના જવાબ નહીં આપો ત્યાં સુધી હું તમને નહીં છોડું. અને જો કદાચ તમે મને જવાબ આપ્યા વિના જતા પણ રહ્યા તો હું લગ્ન મંડપમાં જ નહીં બેસું. પછી તમે શું કરી લેશો? આવી રીતે લાડો લાડો કરીને મને કન્વિન્સ કરશો? તમે કન્વિન્સ કરશો તો હું તરત જ માની જઈશ તમને એવું લાગે છે? બોલો દીદી, તમે આ પરિવાર સાથે શું રમત રમી રહ્યા છો? બોલો. મીરા, શું દીદી? બોલો, તમે શું રમત રમી રહ્યા છો આ પરિવાર સાથે? કયા મોટિવથી તમે મારા સાકુ અને ગુગુના ઘરે આવ્યા છો? એ વાત સાથે તારે કોઈ જ લેવા દેવા નથી તો પછી આ બધું જાણીને તું શું કરે? મતલબ તમે આ ઘરમાં કોઈ ખાસ મોટિવ સાથે આવ્યા છો? એ વાત સાચી છે ને? બોલો દીદી, વાત સાચી છે ને? બસ મીરા, હવે વધારે ના બોલીશ, મારે જવું છે ખાસ અહીંયાથી. હું નહીં જવા દઉં, ભલે ગમે તે થઈ જાય હું તમને નહીં જવા દઉં. મારે મારા સવાલોના જવાબ જોઈએ છે. જુઓ, હું તમને છેલ્લી વાર કહું છું, તમે કોઈ ખાસ મોટિવથી આ ઘરમાં આવ્યા છો એ વાત સાચી છે ને? સાચી વાત છે, સાચી છે. હું કોઈક મોટિવ સાથે જ આ ઘરમાં આવી છું. શું કરી લઈશ? બોલો દીદી, તમારો મોટિવ શું છે આ ઘરમાં આવવાનો? ગળે ઉતરતી નથી ને મારી આ વાત? તારા ગળે નથી ઉતરતી ને મીરા? તો પછી તું આટલી જબરજસ્તી કેમ કરી રહી છે? હા જો સત્ય સાંભળવાની હિંમત જ ના હોય તો પછી તારે સત્ય જાણવાનો પ્રયાસ પણ ના કરવો જોઈએ. મોઢું એકદમ બંધ રાખવું જોઈએ. અને આમ પણ સત્ય જાણીને તો શું કરી લેશ? હું અહીંયા કેમ આવી છું, શું કરવા આવી છું એ જાણીને તું શું કરી લઈશ? ધામધૂમથી તારા લગ્ન થઈ રહ્યા છે ને, ચૂપચાપ જઈને લગ્ન કરવાને બદલે જે બાબત સાથે તારે કોઈ સંબંધ જ નથી એમાં કેમ માથું ઘુસાડે છે? હા સારું, તો તને તારા સવાલોનો જવાબ મળી ગયો છે ને? શું કરીશ હવે? આ લગ્ન અટકાવી દઈશ?
जा 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 मीरा, आ लग्न रोकी बताओ। तू आ लग्न केवी रीते अटकावे छे ने ए जोवानी मने पण इच्छा छे। जा मीरा जा जा जाने जाने त्यां जेने कही दे अहल्या दीदी बहुज खराब छे, आ घर मां कोई एक मोटिव साथे आव्या छे। जो हूँ आ घर मां नहीं रहूं ने तो तमारी साथे कई पण करी शके छे, एटले मारे आ लग्न नथी करवा, आ लग्न कैंसल करी दे, यूं कही दे। जा मीरा जाने। ओ पण कदाच ए लोको अहल्या दीदी नो मोटिव शू छे ए तने पूछी शके छे नहीं। चे 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 पण तने तो तारा सवाल नो जवाब मळ्यो ज नथी ने मीरा। सो सैड। तमे कया मोटिव थी अहीं आव्या छो दीदी? मारा साखू ने गुग्गू साथे तमारी शू दुश्मनी छे? आटली उतावळ केम करी रही छे मीरा? पहला एक सत्य ने तो गड़े उतारी ले, ए तारा गड़े उतरी जाए पछी बाकी नी हकीकत सांभळवानी तारा मां हिम्मत बाकी रहे ने तो तारा बीजा सवाल ना जवाब मांगी ले जे, ठीक छे ने? जो जो तू तो केटली ध्रुजी रही छे, पानी पीवू छे? ना ना आ तो मारी लगाड़ेली आग छे, हूँ केम पानी छाटू? घड़ियाल जोई ले मीरा, एक्जेक्टली हवे अर्धो कलाक बाकी छे तारा लगन मां। तुम्हारी अर्धी हकीकत जाने छे मीरा, पण आ अधूरी जानकारी नु तू शू करीश ए ते विचार्यू छे? आटली तैयारीओ कर्या पछी तारा आखा परिवार नो आटलो उत्साह जोया पछी तू आ लग्न कैंसल करी देश? पण एवू कर्या पछी साकेत अने कितनी इज्जत धूळ धाणी थई जशे, तारा भविष्य ना जेमणे सपना जोया तारा ए मम्मी ना सपना तू तोड़ी नाखीश। तू एवू करी शकीश मीरा? मने तो लागे छे के तू विचारी पण नहीं शके, कारण के आघात ने कारणे तारू मगज साव बंद थई गयु छे। एनीवे ऑल द बेस्ट चंपा, हैप्पी मैरिड लाइफ। हूँ कोई मोटिव साथे आ घर में आवी छु ए जानी ने तू शू करीश? हूँ केम आवी छु, शू करवा आवी छु, आ बधी हकीकत जानी ने तू शू करी लेश मीरा? હે ભગવાન, આ શું ચાલી રહ્યું છે અમારા ઘરમાં? મીરા દીદીના લગ્ન થઈ જશે તો એ આ ઘરમાંથી જતા રહેશે? બિચારા અનિભાઈ તો એમને પ્રેમ કરે છે, જો મીરા દીદી જતા રહેશે તો પછી ખબર નહીં અનિભાઈનું શું થશે। ના ના, મારે કંઈક કરવું પડશે, મારે આ લગ્ન રોકવા જ પડશે, તો જ મીરા દીદી આ ઘરમાં રહેશે અને અનિભાઈ પણ ખુશ રહેશે। હા તે લગ્ન કરીને એમને એમના ઘરે કેવી રીતે લઈ જાય છે? એ પ્રથમ, તું અહીં શું કરી રહ્યો છે? બધા ત્યાં ગણેશજી ને પ્રાર્થના કરી રહ્યા છે અને તું અહીં એકલો એકલો કેમ ફરે છે? એ તો એમ જ દીદી, એ તો દીદી એમ જ ફરી રહ્યો છું। એમ જ ફરી રહ્યો છે? તું આવી વિચિત્ર વાતો કેમ કરે છે? વિચિત્ર વાતો એવું કઈ નથી દીદી। હું આવી રીતે ડરી ડરીને કેમ વાત કરી રહ્યો છે? મારી તો કઈ સમજમાં નથી આવતું। સારું, તું આવી રીતે પેટ પકડીને કેમ ઉભો છે?
મીરા, તું આવી રીતે કેમ બેઠી છે અને આ શું છે? મીરા, નહીં થવા દઉં, હું આ લગ્ન નહીં થવા દઉં, કોઈ કારણે હું આ લગ્ન નહીં થવા દઉં. શું થયું મીરા, તું આવું કેમ બોલી રહી છે? એ નો, ના, નહીં થવા દઉં, હું આ લગ્ન નહીં થવા દઉં. શું થઈ ગયું આને, આવું કેમ કરી રહી છે? મીરા, પ્લીઝ કામ ડાઉન. હું અહલ્યાને બોલાવી લાવું. નો, બધી સમસ્યાનું મૂળ એ જ છે, આ બધું એમના કારણે થઈ રહ્યું છે. એ જરાય સારા નથી, એમનો આ ઘરમાં આવવાનો મોટિવ જરાય સારો નથી. હું આ લગ્ન કરીને ઘરમાંથી જતી રહું, બસ એની જ રાહ જોઈને બેઠા છે. વોટ, તું આ શું બોલી રહી છે? આપણી સાકુની પત્ની તું અહલ્યા વિશે વાત કરે છે? અહલ્યા, નો વે. હાય, એ જરાય સારા નથી. મીરા, તું રડે કેમ છે? ચલ રડવાનું બંધ કર, જસ્ટ કામ ડાઉન. શું મીરા, શું થયું? તું ખાલી રડતી રહીશ તો મને કેવી રીતે સમજમાં આવશે? હા મીરા, જસ્ટ કામ ડાઉન, રડીશ નહીં. જો તો હું કેટલા ઉત્સાહથી લગ્નમાં આવી છું, કેટલી સરસ તૈયાર થઈને આવી છું. હા, અને તું છે કે રડી રહી છે? કામ ડાઉન. શું વાત છે તો કે? એ સારા નથી, એનું ઘરમાં આવવાનો મોટિવ સારો નથી. આ તો શું બોલી રહી છે? શું વાત છે તો કે મને? તારા લગ્ન થાય એની એ કેમ રાહ જોવે છે? અને તારા લગ્નથી એને શું ફાયદો? તું આ બધું શું બોલે છે મને તો કઈ જ નથી સમજાતું, સરખી રીતે સમજાવ. મયુરીજી, અહલ્યા દીદી સારા નથી.